हेलो स्टूडेंट्स, वेलकम टू एलके एकेडमी। फ्रेंड्स, आजना लेक्चर अंतर्गत अपने जे रीते भारत नो आर्थिक सर्वेक्षण होय छे, एज रीते मित्रों विविध राज्यों छे भारत देशना, एमना पण पोतपोताना आर्थिक सर्वेक्षण राज्य सरकारों द्वारा बहार पड़ाता होय छे। अपने आ लेक्चर नी अंदर सामाजिक आर्थिक समीक्षा 2021-22 गुजरात राज्य અંગેની માહિતી જે છે જે ગુજરાત સરકાર દ્વારા પબ્લિશ કરવામાં આવી છે એના વિશે વિગતે ચર્ચા કરવાના છીએ। મિત્રો, અર્થશાસ્ત્રના વિષય અંતર્ગત ભારતનું આર્થિક સર્વેક્ષણ, ભારતનું બજેટ, ગુજરાતનું આર્થિક સર્વેક્ષણ અને ગુજરાતનું બજેટ ખાસ કરીને જીપીએસસીની એક્ઝામમાં આપણા માટે ખૂબ જ અગત્યનું હોય છે। ઘણા બધા સવાલો આ આર્થિક સમીક્ષા અંતર્ગતથી પૂછાતા હોય છે, એટલા માટે આપણે મેક્સિમમ બાબતો જે એક્ઝામ લક્ષી છે અને પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ પેપરને ધ્યાનમાં રાખીને આ લેક્ચર્સ તૈયાર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મોટાભાગની બધી જ બાબતોનો સમાવેશ થશે આ લેક્ચર અંતર્ગત। મિત્રો, તમે ઘણી બધી ફેક્ચ્યુઅલ માહિતીઓ પણ જાણશો, આ સિવાય ઘણા બધા કન્સેપ્ટ પણ સમજશો, બરાબર। અને આ સર્વેક્ષણ છે એ મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે રજૂ કરવામાં આવ્યો છે એમાંથી જ લેવામાં આવ્યો છે, એટલે તમારે વાઇડ રેફરન્સ એનો જોઈતો હોય, બરાબર, તો ગુજરાત રાજ્ય સરકારની જે વેબસાઇટ છે એના ઉપર તમે જઈ શકો અને ત્યાંથી તમને સામાજિક આર્થિક સમીક્ષા 2021-22ની PDF મળી જશે। વેલ ફ્રેન્ડ્સ, આપણા માટે જે એક્ઝામ લક્ષી બાબતો જેટલી પણ અગત્યની છે એ મોટા ભાગે આ લેક્ચર અંતર્ગત કવર કરવામાં આવી છે, જે તમને આવનારી એક્ઝામો માટે ખૂબ જ ઉપયોગી થઈ રહેશે। હવે મિત્રો, અહીંયા શરૂઆત કરીએ એના પહેલાં કહી દઉં કે સામાજિક આર્થિક સમીક્ષા હોય છે એ જે રાજ્યની વાત હોય તો રાજ્ય સરકારના પાછલા વર્ષનો આખો હિસાબ હોય કે રાજ્યમાં પાછલા વર્ષમાં, જેમ કે 2021-22ની આપણે વાત કરતા હોય, 22-23નું બજેટ રજૂ થયું હોય તો આર્થિક સમીક્ષા જે છે એ 2021-22ની આવતી હોય છે જનરલી। એટલા માટે એ જે આર્થિક સમીક્ષા હોય છે એ આપણને સંપૂર્ણ પાછલા વર્ષની માહિતી આપતું હોય છે। અર્થતંત્રના વિહંગાવલોકનની વાત કરીએ મિત્રો, તો એમાં આર્થિક સમીક્ષાની અંદર શરૂઆતમાં વૈશ્વિક અર્થતંત્રની થોડી માહિતી આપવામાં આવેલી હોય છે, એટલે કે વૈશ્વિક અર્થતંત્રની માહિતી ઓલરેડી આપણે ભારતના આર્થિક સર્વેક્ષણમાં વિગતે ચર્ચા કરી ચૂક્યા છીએ, તો એની વિગતે માહિતી અહીંયા હું તમને પ્રોવાઈડ નથી કરતો, પરંતુ એના માટે તમારે ભારતનું આર્થિક સર્વેક્ષણ જે છે, રાઈટ, એ રેફર કરવાનો રહેશે, જે આગલા લેક્ચર સિરીઝની અંતર્ગત આપણે કરી ચૂક્યા છીએ। આ લેક્ચર સિરીઝની અંદર આમ જોવા જઈએ તો ભારત દેશ છે એ વિશ્વના 10 પ્રથમ અર્થતંત્રોની અંદર એનો સમાવેશ થઈ ચૂક્યો છે એવું સામાજિક આર્થિક સમીક્ષા 2021-22 ગુજરાત રાજ્યનું કહેવું છે। યુનાઇટેડ સ્ટેટ્સ મિત્રો જીડીપીની બાબતે 2020માં સૌથી આગળ છે, ત્યાર પછી ક્રમશઃ ચીન આવે છે, ત્યારબાદ જાપાન, જર્મની, યુનાઇટેડ કિંગડમ, અને છઠ્ઠો રેન્ક છે એ મિત્રો ભારતનો છે। યુનાઇટેડ કિંગડમનો જીડીપી જે છે અમેરિકન ટ્રિલિયન ડોલરમાં 2.7 છે, અને ભારતનો પણ મિત્રો અમેરિકન ટ્રિલિયન ડોલરમાં 2.7 છે। વેલ ફ્રેન્ડ્સ, ત્યાર પછી 7મા નંબર પર ફ્રાન્સ, દેન ઇટલી, કેનેડા અને કોરિયા દેશોનો સમાવેશ થાય છે। હવે આ સિવાય મિત્રો IMF અનુમાન પણ લગાવ્યું છે, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે, કે ભારતનું વૈશ્વિક અર્થતંત્ર જે છે, રાઈટ, 2021માં 5.9% દરે ગ્રો થયું છે અને 2022માં 4.9% દરે ગ્રો થવાનો અંદાજ છે। હવે આનું રીઝન જે છે ઓલરેડી આપણે જાણીએ જ છીએ અને આના વિશે અગાઉ મિત્રો ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા છે, એટલા માટે આપણે વધારે આમાં આ બાબતોનું ફરીથી રટણ નથી કરતા, કારણ કે ઓલરેડી આગળના લેક્ચરોમાં તમને મળી જશે। હવે અહીંયા આપણે જે મૂળ વાત કરવાની છે, રાઈટ, એમાં મિત્રો ભારત દેશની પણ વાત આવે,
અહીંયા જે આગળ માહિતી મેં તમને આપી એ વૈશ્વિક લેવલે હતી. ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં પણ જીડીપી વૃદ્ધિ દર કેટલો રહ્યો છે, આવનારા વર્ષમાં કેટલો રહેશે, પ્લસ ગ્રોસ વેલ્યુ એડિશન અલગ અલગ સેક્ટરમાં કેટલું કેટલું રહ્યું છે એને મિત્રો ઇન્ડિવિજ્યુઅલ્સ ચેપ્ટર વાઇઝ આપણે પ્રીવિયસ લેક્ચરોમાં વિગતે ચર્ચા કરી છે. તો વિદ્યાર્થીઓને અનુરોધ રહેશે મારો કે આ ગુજરાત રાજ્યનો સામાજિક આર્થિક સમીક્ષા તમે લેક્ચર જુઓ એના પહેલાં ભારત સરકારનું જે આ ઇકોનોમિક સર્વે છે 2021-22 બરાબર છે, એને મિત્રો આપણા લેક્ચરોના માધ્યમથી ડિલિવર કરવામાં ઓલરેડી આવી ચૂક્યો છે તો એને તમે રિફર કરી લો. વેલ ફ્રેન્ડ્સ, એ અંતર્ગત આપણે ફુગાવાને લગતી બાબતોની ચર્ચા કરેલી, નાણાકીય ખાદ્યને લગતી અલગ અલગ બાબતોની ચર્ચા કરી હતી. એ સિવાય મિત્રો નિકાસ છે, એગ્રીકલ્ચર છે, સર્વિસ ક્ષેત્ર છે, મેન્યુફેક્ચરિંગ છે, બધી જ બાબતોમાં કઈ કઈ રીતની પરિસ્થિતિ રહી છે એ બધી જ ચર્ચાઓ આપણે કરી છે. હવે એ જ એંગલોને ધ્યાનમાં રાખીને આપણે આજના લેક્ચરની અંદર ગુજરાત રાજ્યના પરિપ્રેક્ષ્યમાં સામાજિક અને આર્થિક સમીક્ષા મિત્રો કરવાની છે. બરાબર છે, શરૂઆત કરીએ મિત્રો ગુજરાતથી. ગુજરાત જે છે એ એમ જોવા જશો તો ભારતનું ગ્રોથ એન્જિન તરીકે ઓળખાય છે અને નામના મેળવી છે, કારણ કે ગુજરાતનો જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે અને સર્વિસ ક્ષેત્ર એમાં ઘણી બધી પ્રગતિ પાછલા અમુક વર્ષોમાં જોવા મળી છે અને સતત મિત્રો એ વર્ષે ને વર્ષે વધતી રહી છે. એટલા માટે ભારતના વિકાસમાં ગુજરાતનું યોગદાન સૌથી વધારે રહ્યું છે કમ્પેર ટુ અધર સ્ટેટ્સ, રાઈટ? એટલા માટે જ તે કદાચ કહેવામાં આવે છે કે ભારત જે છે, ગુજરાત જે છે એ ભારતનું ગ્રોથ એન્જિન છે. વેલ ફ્રેન્ડ્સ, મજબૂત અર્થતંત્ર હોવાના કારણે પણ ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે. ગુજરાતની અમુક પ્રાદેશિક માહિતીઓ જોઈએ તો દેશની કુલ વસ્તીમાં ગુજરાતનો હિસ્સો મિત્રો 4.99% છે. આ આંકડો 2011ના વસ્તી ગણતરીના આંકડાઓ પ્રમાણે છે. 2021-2022માં વસ્તી ગણતરી મિત્રો અલગથી એના રિઝલ્ટ્સ આવશે, પરંતુ હાલ તો આપણી પાસે લેટેસ્ટ જે અવેલેબલ છે એ 2011ના આંકડાઓ જ છે. એટલે ક્યાંય પણ એક્ઝામોની અંદર આ અગાઉ આગળ આવે બરાબર છે વસ્તી રિલેટેડ બાબતો, તો એમાં તો આપણે આ જ રેફરન્સ યુઝ કરવાનો રહેશે કે 2011માં ઓફિશિયલી કેન્દ્ર સરકારે જે રીતની ડિક્લેર કરી છે વસ્તી ગણતરીના આંકડાઓ, બરાબર છે, એ જ આપણા માટે ઉપયોગી રહેશે. બીજું છે મિત્રો ઘરગથ્થુ ઉત્પાદન. ડોમેસ્ટિક પ્રોડક્શનમાં ગુજરાતનો હિસ્સો ભારતના કુલ હિસ્સામાં 8.36% છે. એટલે એ પણ તમે કહી શકો મિત્રો કે ઘણો બધો વધારે કહેવાય, કારણ કે એક રાજ્ય 8.36% હિસ્સો ધરાવે ગુજરાત ભારતના કુલ હિસ્સામાં, રાઈટ? તો એ પણ મિત્રો વેલ્યુએબલ છે. ત્યાર પછી દેશના ઔદ્યોગિક ઉત્પાદનની વાત કરીએ મિત્રો તો 2018-19ના લેટેસ્ટ આંકડાઓ આપણી પાસે જે છે એ પ્રમાણે ગુજરાતનો હિસ્સો દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 17.44% રહ્યો છે. એટલે 17 એનો મતલબ એવો થયો મિત્રો કે 17.44% એટલે અરાઉન્ડ 1/5 હે ને, કે ભારત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 1/5 અરાઉન્ડ હિસ્સો જે છે એ ગુજરાતનો રહ્યો છે. એટલા માટે ગુજરાત જે છે એ ભારતનું ખરેખર ગ્રોથ એન્જિન તરીકે વખાણવા લાયક છે. ત્યાર પછી દૂધના ઉત્પાદનની વાત કરીએ તો ભારત દેશની અંદર 19-20ના આંકડા પ્રમાણે દૂધના ઉત્પાદનમાં ગુજરાત જે છે એ 7.60% હિસ્સો ધરાવે છે. હવે આ આંકડાકીય માહિતીઓ અમુક છે એ તમારે કમ્પલસરી યાદ રાખવી પડશે, કારણ કે આવનારા એક્ઝામ પ્રિલિમ્સ એક્ઝામોમાં અને ખાસ કરીને મેન્સમાં પણ આ બધી બાબતો મિત્રો તમને ઘણી બધી યુઝફુલ થઈ રહે છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ દેશની કુલ નિકાસ. દેશની કુલ નિકાસના મિત્રો સબસ્ટેન્શિયલ પર્સેન્ટેજ એટલે કે 20% હિસ્સા સાથે ગુજરાત જે છે એ ભારતમાં અગ્રેસર છે, બરાબર. આ સિવાય મિત્રો બિન પરંપરાગત ઉર્જાની વાત કરીએ તો દેશની કુલ સ્થાપિત બિન પરંપરાગત ઉર્જા જે છે એના કુલ ક્ષમતાના 12.09% હિસ્સો ગુજરાત ધરાવે છે.
એ આંકડા જે છે એ માર્ચ 2021 પ્રમાણે છે. એટલે અહીંયા આપણે રિયલ આંકડાઓ પર્સન્ટેજમાં એની સાથે એ કયું વર્ષની વાત કરીએ છીએ એ પણ યાદ રાખવું અગત્યનું થઈ જશે, કારણ કે એક્ઝામની અંદર ડાયરેક્ટલી મિત્રો એને લઈને જ વિદ્યાર્થીઓ જે છે એ ગૂંચવાતા હોય છે. માથાદીઠ વીજ વપરાશની વાત કરીએ તો પર કેપિટા ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શનમાં 2016-17માં 1916 કિલોવોટ અવર જેટલું કન્ઝપ્શન હતું, પરંતુ 2020-21માં મિત્રો એ વધીને 2143 કિલોવોટ અવર જેટલું થયું છે. એટલે તમે જોઈ શકો કે ઔદ્યોગિક પ્રગતિની સાથે સાથે વીજ વપરાશ પણ વધતો હોય છે. એટલે અહીંયા માથાદીઠ વીજ વપરાશમાં પણ મિત્રો ઘણો વધારો જોવા મળ્યો છે. ત્યાર પછી પ્રાથમિક શિક્ષણની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણમાં મિત્રો ધોરણ 1-5માં ખાસ કરીને વાત કરીએ તો શાળા છોડવાનો દર છે 2001-2 વર્ષમાં 20.50 જેટલો હતો, જે 2019-20માં ઘટીને 1.37 જેટલો થયો છે. એટલે શાળા છોડવાનો દર વિદ્યાર્થીઓમાં ઘણો બધો મિત્રો ઘટ્યો છે. આ વાત થઈ મિત્રો ધોરણ 1-5, અને ધોરણ 1-8ની વાત કરીએ તો 2001-2માં શાળા છોડવાનો દર 37.22% હતો, જે 2019-20માં ઘટીને 3.39 જેટલો થયો છે. બરાબર છે? તો અમુક પ્રાઇમરી માહિતી છે કે જે વિદ્યાર્થીઓએ કમ્પલસરી યાદ રાખવાની રહે છે, અને આને લઈને ઘણા બધા ક્વેશ્ચનો આવનારી એક્ઝામોમાં મિત્રો પૂછાવાના છે. ત્યાર પછી આગળ વાત કરીએ રોજગારની. રોજગારમાં મિત્રો તમને ખ્યાલ હોય તો ગુજરાત સરકારની રોજગાર કચેરીઓ હોય છે કે જ્યાં જે વ્યક્તિઓને રોજગારની જરૂર હોય તે વ્યક્તિઓ ત્યાં નોંધણી કરાવતા હોય છે, અને એ રોજગાર કચેરીની જવાબદારી છે કે જે વ્યક્તિ નોંધણી કરાવી ગયો છે એમને એમના ક્વોલિફિકેશન પ્રમાણે રોજગાર માટે સજેશન આપવું. બરાબર છે? તો રોજગાર કચેરીઓ દ્વારા જેટલી પણ નોંધણીઓ થઈ છે, રાઈટ, એની સામે મિત્રો 2020માં 79.91, એટલે કે 100 નોંધણી થઈ હોય તો એમાંથી મિત્રો 80% જેટલી, મતલબ કે 80 જેટલા લોકોને રોજગારી જે છે એ પ્રોવાઈડ કરવામાં આવેલી છે એવું આ આંકડો દર્શાવે છે. અને આ જે આંકડો છે એ પણ મિત્રો સબસ્ટેન્શિયલ કહેવાય, કારણ કે 100માંથી 80 લોકોને રોજગારી પ્રોવાઈડ કરો, રાઈટ, તે ખૂબ સરસ વાત કહેવાય. ત્યાર પછી બાળ મૃત્યુદરની વાત કરીએ મિત્રો તો બાળ મૃત્યુદર કોને કહેવાય એની વિગતે ચર્ચા અગાઉના લેક્ચરમાં આપણે કરી ચૂક્યા છીએ. ગુજરાતમાં સ્પેશિયલી વાત કરીએ તો 2003માં બાળ મૃત્યુદર 57 હતો, અને 2019માં મિત્રો બાળ મૃત્યુદર જે છે એ સબસ્ટેન્શિયલી ઘટી અને 25% જેટલો થઈ ચૂક્યો છે. માતા મૃત્યુદરની વાત કરીએ બરાબર તો 1999-2001માં માતા મૃત્યુદર 202 જેટલો હતો, જે 2016-18માં 75 જેટલો થવા પામ્યો છે. એનો મતલબ એવો થયો કે ઘણો બધો વધારે ઘટ્યો છે, રાઈટ. હવે આના પાછળના કારણો તમે રિસર્ચ કરશો અથવા જાણવાનો પ્રયાસ કરશો તો તમને મળશે કે ઘણી બધી કેન્દ્ર સરકારની તેમજ રાજ્ય સરકારની યોજનાઓ જનરલી આના પાછળ કામ કરતી હોય છે. બરાબર, સાથે સાથે લોકોમાં પણ જાગૃતિ આવવી, સોશિયલ મીડિયાનો ઉપયોગ, યોગ્ય લાભાર્થીઓની ઓળખ, લાભાર્થીઓને મળતા લાભ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, રાઈટ, નાગરિક સેવાઓમાં સુધારો, આ બધી બાબતો મિત્રો જે છે એ બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદરમાં ઘણો બધો સુધારો કરવા માટે જવાબદાર છે. આ સિવાય સંસ્થાકીય પ્રસૂતિની વાત કરીએ મિત્રો તો 2003-04માં સંસ્થાકીય પ્રસૂતિ 55.9% હતી, એટલે કે વસ્તીના અડધા કરતાં વધારે લોકો, ખાસ કરીને સંબંધમાં મહિલાઓ જે સંસ્થા મતલબ કે હોસ્પિટલે જઈને પ્રસૂતિ કરાવતી હતી, અને બાકીની 45% તો કે અલગ અલગ માધ્યમો અપનાવીને, પરંતુ 2020-21માં તમે જોઈ શકો કે 100%ની નજીક, બરાબર છે, એટલે કે 99.6% જેટલો સંસ્થાકીય પ્રસૂતિ અચીવ કરવામાં આવેલ છે. આ અપને આપમાં મિત્રો ઘણું બધું સારું અચીવમેન્ટ કહી શકાય. કોરોના વેક્સિનેશનની વાત કરીએ મિત્રો તો છેલ્લા 2 વર્ષની અંદર જે હાહાકાર મચ્યો છે અને જ્યારથી રસીકરણની શરૂઆત થઈ છે, બરાબર છે, ત્યારથી લઈને
સતત ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે કોરોના સામેની લડાઈમાં. સો 10 કરોડને પાર ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ વેક્સિનેશનના આંકડામાં, અને વસ્તીના મોટા ભાગના હિસ્સાને બીજો ડોઝ પણ મળી ચૂક્યો છે. પહેલો ડોઝ તો મેક્સિમમ લોકો કવર થઈ ચૂક્યા છે બરાબર, પણ બીજો ડોઝ પણ મિત્રો મળી ચૂક્યો છે. વેલ ફ્રેન્ડ, તમે જાણો છો કે ગુજરાત જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ અને ઇઝ ઓફ લિવિંગમાં વિશ્વના રોકાણકારો માટે પસંદગીનું સ્થળ છે બરાબર. એટલે લોજિસ્ટિક સુવિધાઓ આપણી છે, સક્રિય નીતિના ઘડતર છે, રાઈટ, એના કારણે કદાચ ગુજરાત જે છે એટ્રેક્ટિવ ડેસ્ટિનેશન છે બિઝનેસ માટે. વેલ ફ્રેન્ડ્સ, ઓક્ટોબર 2019થી સપ્ટેમ્બર 2021ના આંકડાઓ તપાસીએ તો જે સીધું વિદેશી રોકાણ, જેને આપણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ, રાઈટ, એ ભારતના ટોટલ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં ગુજરાતનું યોગદાન જે છે એ 23% જેટલું રહેવા પામ્યું છે, રાઈટ. 23% એટલે 1/4 તમે કહી શકો, બરાબર છે. તો આ પણ ઘણું બધું વધારે કહેવાય, એટલા માટે જ કદાચ ગુજરાત જે છે એ ભારતનું ગ્રોથ એન્જિન કહેવાય છે. વેલ ફ્રેન્ડ્સ, આ સિવાય એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ 2018-19ના રિપોર્ટ પ્રમાણે, તો 17.4% હિસ્સા સાથે ઔદ્યોગિક ઉત્પાદનમાં મિત્રો ગુજરાત જે છે એ દેશમાં પ્રથમ ક્રમે આવે છે. અને નેટ વેલ્યુ એડેડની વાત કરીએ તો 14.7% હિસ્સા સાથે દેશમાં બીજા ક્રમે આવે છે, બરાબર છે. તો અહીંયા જે આ એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીએ જે આંકડો આપ્યો છે બરાબર છે, ઔદ્યોગિક ઉત્પાદનમાં હિસ્સા સાથે પ્રથમ ક્રમે અને નેટ વેલ્યુ એડેડ બાબતે બીજા ક્રમે, તો એને લઈને પણ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આંકડાકીય માહિતીઓ અમુક જે છે તમારે યાદ રાખવાની છે, અને આ બધી બાબતો મિત્રો મેન્સમાં ગુજરાત સ્પેસિફિક ઇકોનોમિક ક્વેશ્ચન પૂછાયો હોય તો એને લઈને પણ તમને ઘણું બધું યુઝફુલ રહેશે. વેલ ફ્રેન્ડ્સ, ત્યાર પછી આગળ વધીએ અને ચર્ચા કરીએ. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન જે છે, રાઈટ, MOSPI, એના જૂન 2020ના PLFS પીરિયોડિક લેબર ફોર્સ સર્વેના વાર્ષિક રિપોર્ટ અનુસાર 2019-20માં તમામ વય જૂથમાં 2% દર સાથે ગુજરાત જે છે સૌથી નીચો બેરોજગારી દર ધરાવે છે, બરાબર છે, તમામ વય જૂથ. હવે પીરિયોડિક લેબર ફોર્સની અંદર 15 થી લઈને 59 59 વર્ષ સુધીના બધા જ વ્યક્તિઓ આવે, બરાબર છે, લેબર ફોર્સ કહેવાય. હવે એમાં એકચ્યુઅલ વ્યક્તિઓ જે છે જે કામ કરે છે તેને વર્કર્સ કહેવાય, બરાબર છે. તો અહીંયા ટોટલ લેબર ફોર્સની ગણતરી કરવામાં આવી છે કે જેમાં કામ કરવાની એજમાં આવતા હોય, બરાબર છે, પછી કામ કરતા હોય કે ના કરતા હોય, બંનેને ગણી લેવામાં આવ્યા છે. અને આ તમામ વય જૂથમાં 2% સાથે ગુજરાત જે છે એ મિત્રો ભારત દેશની અંદર સૌથી નીચો બેરોજગારી દર ધરાવે છે. એટલા માટે એ કદાચ આપણા માટે સારી અને પોઝિટિવ વાત કહી શકાય. ત્યાર પછી મિત્રો, ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર ઘણી બાબતોમાં સ્થાન રહ્યું છે એની વાત કરીએ તો ફર્સ્ટ ઇઝ લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ 2021 પ્રમાણે ગુજરાત જે છે એ લોજિસ્ટિક ઇઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ, દેટ ઇઝ લીડ્સ, મતલબ કે લોજિસ્ટિક ઇઝ મતલબ સરળતા, એક્રોસ ડિફરન્ટ સ્ટેટ લીડ્સ ઇન્ડેક્સમાં 2021માં સતત ત્રીજા વર્ષે મિત્રો ગુજરાત 3.66ના સ્કોર સાથે ટોચના સ્થાન પર રહ્યું છે, બરાબર છે. આઈ હોપ ફ્રેન્ડ્સ કે લોજિસ્ટિક એટલે શું તમને ખ્યાલ હશે, અને એ લોજિસ્ટિકમાં જેટલી સરળ લોજિસ્ટિકને પણ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રનો દરજ્જો આપવામાં આવ્યો છે, કારણ કે એ ક્ષેત્ર સાથે પણ મિત્રો કરોડો લોકો સંકળાયેલા છે, બરાબર છે, અને એ મહત્વનું ક્ષેત્ર છે. તો ગુજરાતનું આ ક્ષેત્રમાં પરફોર્મન્સ જે છે મિત્રો ભારત દેશની અંદર ટોચના સ્થાને રહ્યું છે. ત્યાર પછી મિત્રો ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સની વાત કરીએ 2021, તો ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ સૌપ્રથમ તો ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવન્સીસ, રાઈટ, એમના દ્વારા તૈયાર કરવામાં આવે છે, રાઈટ. અને 2021ની ખાસ કરીને વાત કરીએ તો 5.6
66% ના સંયુક્ત સ્કોર સાથે ગુજરાત રાજ્ય જે છે એ દેશની અંદર પ્રથમ સ્થાન ધરાવે છે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં. બરાબર છે કે જેમાં ઓવરઓલ ગવર્નન્સ જે છે રાઈટ એને અલગ અલગ કેટેગરીઝમાં મેઝર કરવામાં આવતું હોય છે. ત્યાર પછી ફૂડ સેફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ મિત્રો 2021માં તો એમાં પણ ગુજરાત 72 પોઈન્ટ સાથે ખાદ્ય સુરક્ષા બાબતે શ્રેષ્ઠ રાજ્ય તરીકે ભારત દેશની અંદર ઉભરી આવ્યું છે. એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સની વાત કરીએ તો 2020માં મિત્રો ગુજરાત રાજ્ય જે છે એ 75.19ના સ્કોર સાથે ભારત દેશની અંદર સૌ પ્રથમ ક્રમાંક પર આવે છે. બરાબર છે. તો અહીંયા તમે 4 અલગ અલગ ઇન્ડેક્સ વિશે માહિતી મેળવી છે, જેમાં લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ 2021, ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ 2021, સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2021 અને એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ 2020. આને લઈને આવનારી એક્ઝામમાં મિત્રો ક્વેશ્ચન પૂછાવાની શક્યતા વધારે છે. બરાબર છે. તો આની માહિતી વિદ્યાર્થીઓએ પોતાની નોટમાં લઈ લેવી. બરાબર છે. અને આમ પણ મિત્રો આ જે લેક્ચર સિરીઝ બનાવી છે એ સ્ટુડન્ટ ફ્રેન્ડલી છે. અહીંયાથી પણ તમને ડાયરેક્ટ નોટ્સ મળી જશે. જસ્ટ તમારે લેક્ચરો અંતર્ગત સમજવાનું રહેશે કે કઈ રીતનું શું હોય છે. બરાબર છે. ત્યાર પછી આગળ વધીએ મિત્રો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. તમે જાણો છો કે યુનાઇટેડ નેશન્સ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ તૈયાર કરવામાં આવ્યા છે 2015માં અને 2030 સુધીમાં અચીવ કરવાના છે. ટોટલ 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે, અંતર્ગત 169 જેટલા ટાર્ગેટ્સ છે. આ વિશ્વના બધા જ દેશોને એપ્લાય મતલબ કે લાગુ પડે છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 3ની વાત કરીએ મિત્રો તો નીતિ આયોગનો અહેવાલ છે એનું ટાઇટલ છે મિત્રો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 3. બરાબર છે. જે ઓલરેડી બહાર પડી ચૂક્યો છે. વર્ષ 2019માં ગુજરાતનો સ્કોર મિત્રો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 3 અહેવાલ પ્રમાણે ગુજરાતનો સ્કોર 64 હતો, જેમાં 5 પોઈન્ટના સુધારા સાથે 2020-21માં આ સ્કોર જે છે મિત્રો 69 જેટલો થવા પામ્યું છે. બરાબર. હવે આ જે ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે એ શેમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે તો કે સારું સ્વાસ્થ્ય અને સુખાકારી. બરાબર છે. કે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો 3જો ગોલ છે અને ઉદ્યોગ નવીનતા અને આંતરમાળખાકીય સુવિધા જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલનો 9મો ગોલ છે. રાઈટ. બે બાબતોમાં ગુજરાતનું પ્રદર્શન જે છે એ મિત્રો શ્રેષ્ઠ રહ્યું છે. રાઈટ. સો એટલા માટે જે ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે રાઈટ એનું રીઝન આ બે છે. તો આને લઈને પણ મિત્રો ક્વેશ્ચન પૂછાઈ શકે છે, તો તમારે ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી આગળ વધીએને વાત કરીએ 20મી પશુધન વસ્તી ગણતરી 2019માં એક કમ્પ્લીટ કરવામાં આવી છે મિત્રો. તો પશુધન પ્રમાણે ગુજરાતમાં સૌથી વધારે પશુધન છે. બરાબર છે. એટલે કે ટોચના 10 રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે કુલ પશુઓમાં. બરાબર છે. પશુઓમાં ડોમેસ્ટિક એનિમલ્સ બધા આવી જાય છે. ભારતમાં ભારતની વાત કરીએ તો મિત્રો પશુધન વસ્તી ગણતરી 2019 પ્રમાણે ભારતમાં કુલ પશુઓ જે છે 2.68 કરોડ જેટલા છે. બરાબર છે. એમાં ગુજરાતના ટોપ 10 રાજ્યોમાં સમાવેશ થાય છે. અને પશુઓ પણ મિત્રો લોકોમાં ફાર્મર્સ ખાસ કરીને ફાર્મર્સ માટે સેકન્ડ ઇન્કમ નો રોલ એક્ટિવલી ભજવતા હોય છે. બરાબર છે. તો એ પણ ઘણું બધું અગત્યનું છે. ત્યાર પછી મિત્રો વર્ષ 2019-20ની વાત કરીએ તો દેશના કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો છે 57% છે. બરાબર છે. એટલે તમે આમ જોવા જાઓ તો મિત્રો અરાઉન્ડ 50% એટલે કે આખા દેશની અંદર જેટલું મગફળીનું ઉત્પાદન થાય છે રાઈટ એમાંથી 50% અરાઉન્ડ ઉત્પાદન જે છે ગુજરાતમાં થાય છે. એટલે આપણા માટે એક સારી બાબત કહેવાય, ગર્વ લેવા જેવી બાબત આપણે કહી શકીએ. ને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ જે છે રાઈટ એના જણાવ્યા અનુસાર કપાસના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો મિત્રો 24% છે. સો 1/4 કહી શકાય. બરાબર છે. 100% ઉત્પાદન ભારતમાં થતું હોય તો ગુજરાતમાં 24% જેટલું થાય છે. એ પણ મિત્રો ખૂબ અગત્યનો હિસ્સો થયો ગુજરાતનો. અને કપાસ જે છે રાઈટ એનો વિવિધ અલગ અલગ મતલબ કે ઘણો બધો ઉપયોગ થતો હોય છે.
બરાબર છે, ઇન્ડસ્ટ્રીઝમાં પ્લસ અલગ અલગ ઘણી બધી બાબતોમાં. તો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયન લિમિટેડનો આંકડો ખૂબ અગત્યતા ધરાવે છે. ત્યાર પછી મિત્રો, એમ જોવા જોઈએ તો 2019-20માં ભારતમાં, ગુજરાતમાં એસ્પેશિયલી 8,670 જેટલી કપાસની ઘાસડીઓનું ઉત્પાદન થયું છે. કપાસની એક ઘાસડી એટલે 170 કિલો, બરાબર છે. અહીંયા લખ્યું નથી પણ તમારે યાદ રાખવાનું છે કે એક ઘાસડી એટલે 170 કિલો, કારણ કે એક્ઝામની અંદર અગાઉ એક વખત આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યો છે. વેલ ફ્રેન્ડ્સ, ત્યાર પછી આગળ વધીએ અને વાત કરીએ ઔદ્યોગિક, વાણિજ્યિક અને રહેણાંક ક્ષેત્રે વીજ વપરાશની. તો કે કુલ વીજ વપરાશ જે છે, રાઈટ, એ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી જે છે, રાઈટ, એ 1444 મેગાવોટ જેટલી થઈ છે, જે સોલાર રૂફટોપ સિસ્ટમ ના, મતલબ કે એમનો ટોટલ કરશો, બરાબર, ટોટલ સોલાર રૂફટોપ સિસ્ટમ દેશ ગુજરાતની અંદર, તો એ એટલું રહેશે 1444, જેમાં ઔદ્યોગિક, વાણિજ્યિક અને રહેણાંક ત્રણે ત્રણ વિસ્તારનો સમાવેશ થઈ જાય છે. અને આની આ જ સાથે મિત્રો, કુલ 1444 એટલે ભારત દેશની ટોટલ સોલાર રૂફટોપ સિસ્ટમ છે, એનો 22% હિસ્સો આ થયો. એટલે 22% હિસ્સા સાથે મિત્રો ગુજરાત રાજ્ય જે છે એ પ્રથમ ક્રમે આવેલું છે. આ સિવાય 2020-21માં ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો જે છે એ મિત્રો 20.83% રહ્યો છે. એ પણ મિત્રો એક ઘણો બધો સબસ્ટેન્શિયલ આંકડો છે. 20.83% એટલે 1/5, રાઈટ, એક્સપોર્ટ, રાઈટ. અને આ એક્સપોર્ટ્સમાં મિત્રો ફૂડ પ્રોસેસિંગને લગતી બાબતો છે, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીને લગતા નિકાસની બાબતો છે, બંદરો છે, કાર્ગો સંચાલન છે, બરાબર છે. આ બાબતો એવી છે કે જેને લઈને ગુજરાત જે છે એ સૌથી વધારે નિકાસ કરે છે, બરાબર છે. સો આ સ્લાઇડ અંતર્ગત મિત્રો ઘણી બધી અગત્યની ડિટેલ્સ આવી ગઈ છે જે તમારે યાદ રાખવાની છે અને નોટ ડાઉન કરતી જવાની છે, જેથી કરીને એન્ડ ટાઈમ પર રિવિઝન કરવામાં ઘણો બધો ફાયદો રહે. ત્યાર પછી મિત્રો આગળ વધીએ અને વાત કરીએ ગુજરાતના અમુક જે અગત્યના ફેક્ટ છે એમની, કે જે ગુજરાતના સામાજિક આર્થિક સર્વેક્ષણ અંતર્ગત દોહરાવવામાં આવ્યા છે, જે આવનારી એક્ઝામોમાં મિત્રો ડેફિનેટલી પૂછાવાની શક્યતા છે. જેમ કે એક ગુજરાત સરકાર દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું છે કે અમદાવાદ નજીક મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક જે છે એ બનશે. હવે આ પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે અને એ માટે પ્રોસેસ જે છે એ મિત્રો ચાલુ કરવામાં આવી છે. અને બીજા દેશ, ભારત દેશની અંદર બીજી ઘણી બધી જગ્યાએ મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક્સ ઓલરેડી કાર્યરત છે. તો જે જે બાબતો કરંટમાં આવતી હોય, રાઈટ, એ પણ મિત્રો તમારે યાદ રાખવાની છે, કારણ કે મોટાભાગે ક્વેશ્ચન જે છે, રાઈટ, એ આવી રીતે જ કરંટના બેઝ ઉપર પૂછાતા હોય છે અને ખાસ કરીને ઇકોનોમિક્સ વિષયમાં. ત્યાર પછી મિત્રો મિશન ઓફ સ્કૂલ એક્સેલન્સ, આ જે છે એ મિત્રો સામાજિક ક્ષેત્રનો પ્રોજેક્ટ છે. મિશન ઓફ સ્કૂલ એક્સેલન્સ જે છે એ મિત્રો વિશ્વ બેંક અને વિશ્વ બેંક, દેટ ઇઝ વર્લ્ડ બેંક એન્ડ AIIB, મતલબ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક, રાઈટ, એમના દ્વારા મિત્રો મિશન ઓફ સ્કૂલ એક્સેલન્સ, એમાં એકચ્યુઅલી એનું નામ છે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ, રાઈટ. એમાં આ બે સંસ્થાઓ દ્વારા મિત્રો ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને ગુજરાત રાજ્ય જે એક ભારત દેશની અંદર એવું રાજ્ય છે કે જેમને આ મિશન અંતર્ગત WB અને AIIB આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભંડોળ પૂરું પાડતી હોય, બરાબર. ત્યાર પછી મિત્રો સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડની વાત કરીએ તો 2021માં સુરત જે છે મિત્રો સેકન્ડ ક્રમાંક પર રહ્યું છે. અને ફર્સ્ટ ક્રમાંક પર તમે જાણો જ છો કરંટ અફેર્સનો ક્વેશ્ચન છે. વિદ્યાર્થીઓ કરંટ અફેર્સથી વાકેફ હંમેશા રહેવું જોઈએ, કારણ કે એને લઈને ક્વેશ્ચનો મોટાભાગે પૂછાતા હોય છે, બરાબર છે. અને આ સિવાય મિત્રો Top 11માં ગુજરાતના સુરતની સાથે બીજા 3 શહેરોનો સમાવેશ થાય છે, જેમ કે અમદાવાદ, વડોદરા અને રાજકોટ, બરાબર છે. તો એમ કહી શકાય કે Top 11માં ગુજરાતના ટોટલ સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડમાં ગુજરાતના ટોટલ
ચાર જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, બરાબર. ત્યાર પછી મિત્રો, જલ જીવન મિશનમાં પણ ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું છે અને દેશના 7 બેસ્ટ પરફોર્મર રાજ્યો છે, રાઈટ, પરફોર્મર કેટેગરીમાં એમાં ગુજરાતનો સમાવેશ મિત્રો કરવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો, પ્રાકૃતિક દ્રષ્ટિએ વાત કરીએ તો આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ, બરાબર છે, એક અભિયાન છે, રાઈટ. એ અંતર્ગત ગુજરાતના છેવાડાના વનવાસી પ્રદેશ ડાંગને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીયુક્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે, બરાબર છે. એટલે ગુજરાતમાં કયો એવો જિલ્લો છે કે જે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી ઉપર આધારિત છે અથવા રાજ્ય સરકાર દ્વારા એને ડિક્લેર કરવામાં આવ્યો છે, બરાબર છે, તો એ મિત્રો ડાંગનો સમાવેશ એમાં થશે. ત્યાર પછી મિત્રો, દુનિયાના સૌથી વિશાળ 30 ગીગાવોટ ક્ષમતાના હાઇબ્રિડનો મતલબ એવો થશે કે જેમાં સોલાર પણ છે અને વિન્ડ પણ છે, બરાબર છે. સો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક એ મિત્રો કચ્છના ખાવડા છે, જગ્યાનું નામ છે, બરાબર છે, બેટ છે, ત્યાં આયોજન એમનું કરવામાં આવેલું છે, બરાબર છે. 30 ગીગાવોટ એટલે મિત્રો ઘણી બધી ક્ષમતા થઈ ગઈ, બરાબર છે. અને ગુજરાતને સોલાર અને એસ્પેશિયલી વિન્ડ, રાઈટ, એના માટે મિત્રો એ લોકેશન ઘણું બધું આપણને આપણા ગુજરાત જે છે, રાઈટ, એને માફક આવે છે, રાઈટ. ત્યાર પછી મિત્રો, ગો ગ્રીન યોજના, રાઈટ, ગયા વર્ષે ગુજરાત સરકારે લોન્ચ કરી છે, રાઈટ. એમનો મૂળ હેતુ જે છે ગ્રો ગ્રીનનો, એ રાજ્યને ગ્રીન પોલ્યુશન ફ્રી બનાવવા તથા શ્રમયોગીઓને પરિવહનમાં આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે મિત્રો આ યોજના રાજ્ય સરકારે લોન્ચ કરી છે, જે અંતર્ગત સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગી ભાઈઓ છે, રાઈટ, એમને ઇલેક્ટ્રિક ટુ વ્હીલરની ખરીદી પર નાણાકીય સહાય છે એ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે. એટલે આ યોજનાનું નામ તમારે યાદ રાખવું રહ્યું, બરાબર છે. ત્યાર પછી મિત્રો, કેમિકલ અને પેટ્રોકેમિકલ્સની વાત કરીએ તો એમાં ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય છે એ ભારત દેશમાં 62% હિસ્સો ધરાવે છે અને એક્સપોર્ટમાં મિત્રો 14% હિસ્સો ધરાવે છે ગુજરાત, ભારત દેશની અંદર, બરાબર છે. અને તમે જાણો છો મિત્રો કે ગુજરાતમાં દહેજ જે છે, રાઈટ, ભારતનું પ્રથમ કેમિકલ બંદર છે, રાઈટ. તો એ પણ ફેક્ટ થઈ ગયો અને એ પણ આપણા માટે અગત્યની માહિતી બની ગઈ. ત્યાર પછી મિત્રો, રાજ્ય સરકારના ગૃહ વિભાગનો એક પ્રોજેક્ટ છે જેનું નામ છે વિશ્વાસ, રાઈટ. એને મિત્રો પ્રતિષ્ઠિત સ્કોચ ગોલ્ડ એવોર્ડ 2019 અર્પિત કરવામાં આવ્યો છે. હવે મિત્રો આ શું છે એના વિશે થોડી તમને માહિતી આપી દઉં કે વાણિજ્ય મંત્રાલય છે, બરાબર, ભારત સરકારનું, એમાં ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન અને એક્ઝિબિશન ઇન્ડિયા ગ્રુપ દ્વારા જે સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો, રાઈટ, એમાં વિશ્વાસ પ્રોજેક્ટને સેફ સિટી કેટેગરીમાં સ્માર્ટ સિટી ઇન્ડિયાઝ એવોર્ડ 2021 એનાયત કરવામાં આવ્યો છે. અને સાથે સાથે મિત્રો, રાજ્ય સરકારના ગૃહ વિભાગનો આ વિશ્વાસ પ્રોજેક્ટ છે એને આ સ્કોચ ગોલ્ડ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. વેલ ફ્રેન્ડ્સ, આ સાથે જ વર્ષ 2020માં ગવર્નન્સ નાવ ઇન્ડિયા પોલીસ એવોર્ડ 2020 એ પણ પ્રાપ્ત થયો છે. અને જે ગુજરાતનું સોમનાથ મંદિર છે, બરાબર છે, એમના ટ્રસ્ટને મિત્રો અમેઝિંગ ટેલેન્ટ પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે. હવે આ પ્રમાણપત્ર જે છે, રાઈટ, એ અમેરિકા સ્થિત વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા 2021માં વિસ્મયજનક પ્રકૃતિ આધારિત સૂચના વિકાસ માટે સોમનાથ ટ્રસ્ટને મિત્રો અમેઝિંગ ટેલેન્ટ પ્રમાણપત્ર જે છે આપવામાં આવ્યું છે, બરાબર છે. સો આ પણ મિત્રો ઘણી બધી અગત્યની માહિતીઓ થઈ ગઈ જે એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. ત્યાર પછી થોડા આગળ વધીએ અને વાત કરીએ ડેનમાર્ક, રાઈટ. ડેનમાર્કમાં કાર્યરત મિત્રો નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, રાઈટ, દેટ ઇઝ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, ધ ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા 2020માં મિત્રો ગુજરાતના શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. હવે બ્લુ ફ્લેગ બીચને મિત્રો દુનિયાના સૌથી સ્વચ્છ અને સુંદર બીચ તરીકે માનવામાં આવે છે. અને સાથે સાથે મિત્રો આ બીચની માળખાકીય સુવિધા અને પ્રવાસીઓને આકર્ષવા માટે
રૂપિયા 138 કરોડના ખર્ચે વિકાસના કામો પણ મિત્રો અલગ અલગ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. આ સિવાય મિત્રો ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા નવસારી જિલ્લાના દાંડી ખાતે નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ જે છે રાઈટ એ પણ બનાવવામાં આવ્યું છે. એ પણ મિત્રો ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને આ વિસ્તારમાં વેગ આપવાનું ખૂબ અગત્યનું કામ કરી રહ્યું છે. આ સાથે સાથે મિત્રો પ્રવાસન વિભાગ ગુજરાત સરકાર દ્વારા રૈયાલી ખાતે ડાયનોસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમને વિશ્વ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહેલ છે. હવે મિત્રો આજે ડાયનોસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમ છે એ ભારતનું સૌ પ્રથમ ડેડિકેટેડ ડાયનોસોર મ્યુઝિયમ છે. આ પાર્ક વિશ્વનો 3જા નંબરનો સૌથી મોટો ફોસાઇલ પાર્ક છે, બરાબર છે. અને આ પાર્ક અંતર્ગત મિત્રો ડાયનોસોર મ્યુઝિયમ જે છે રાઈટ એનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે ભારત ગુજરાત સરકારે નવી પ્રવાસન નીતિ એટલે કે પ્રવાસ ઉદ્યોગને વેગ આપવા માટે 2021-2025 સુધી નવી પ્રવાસન નીતિ જે છે જાન્યુઆરી 2021માં જાહેર કરવામાં આવી હતી. આ અંતર્ગત મિત્રો વોકલ ફોર લોકલ રાઈટ મતલબ લોકલ આપણી જે પ્રોડક્ટ્સ છે રાઈટ એના માટે આપણે પ્રમોશન કરવાનું છે રાઈટ. સો દેટ ઇઝ વોકલ ફોર લોકલના ધ્યેયને પ્રોત્સાહન આપી ગુજરાતની કલા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતી અનોખી અને ઓછી પ્રદર્શિત થયેલી પ્રોડક્ટ્સનું પ્રમોશન મિત્રો આ પોલિસી અંતર્ગત કરવામાં આવશે. આ સાથે સાથે બીજા ઘણા બધા ઇન્સેન્ટિવ્સ પણ મિત્રો નવી પ્રવાસન નીતિ 2021-2025 ગુજરાત સરકાર રાઈટ એમના દ્વારા ઘણા બધા પ્રમોશન પણ આપવામાં ઇન્સેન્ટિવ્સ પણ આપવામાં આવ્યા છે, બરાબર છે. ત્યાર પછી મિત્રો આગળ વધીએ અને ચર્ચા કરીએ ગુજરાતની વસ્તીની. વસ્તીમાં મિનિસ્ટ્રી ઓફ ફેમિલી હેલ્થ વેલફેર બરાબર છે સોરી મિનિસ્ટ્રી ઓફ હેલ્થ ફેમિલી વેલફેરના નેશનલ કમિશન પોપ્યુલેશન ટેકનિકલ ગ્રુપ ઓન પોપ્યુલેશન પ્રોજેક્શન રેટ એમના મતે મિત્રો ગુજરાતમાં નવેમ્બર 2019 રાઈટ એમનો રિપોર્ટ છે નવેમ્બર 2019નો કે 2022 સુધીમાં ગુજરાત રાજ્યની કુલ વસ્તી જે છે 7.6 કરોડ જેટલો થવાનો અંદાજ છે. અધરવાઇઝ 2011ની વાત કરીએ બરાબર છે 1 માર્ચ 2011 તો ગુજરાતની વસ્તી જે છે એ 6 કરોડ જેટલી નોંધાયેલી છે, બરાબર છે. એટલે 1 દશકાની અંદર મિત્રો ગુજરાતની વસ્તી 1 કરોડ જેટલી વધશે રાઈટ એવું આ ટેકનિકલ ગ્રુપ જે છે રાઈટ એમના પ્રોજેક્શન પ્રમાણે આપણને માહિતી મળી શકે. હવે આ અંતર્ગત 7.606 કરોડમાં 3.7 કરોડ પુરુષો અને 3.36 કરોડ સ્ત્રીઓ જે છે રાઈટ એનો સમાવેશ થવાની શક્યતા છે. આ સિવાય મિત્રો અગત્યની માહિતી જેમ કે ગ્રોસ વેલ્યુ એડિશન. ગ્રોસ વેલ્યુ એડેડ શું છે, કઈ રીતે કેલ્ક્યુલેટ કરાય છે એની ઓલરેડી ચર્ચા મિત્રો આપણે અર્થશાસ્ત્રના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ રાઈટ. તો એને ફરીથી અહીંયા સમયના અભાવે આપણે એની ચર્ચા ફરીથી નથી કરતા. તો જીવીએનો ક્ષેત્રવાર હિસ્સો જોઈએ મિત્રો તો 2020-21ના વર્ષમાં ચાલુ ભાવે, એક ચાલુ ભાવે હોય છે અને બીજો સ્થિર ભાવ હોય છે, બરાબર છે. ચાલુ ભાવ મતલબ જેમાં ઇન્ફ્લેશન કાઉન્ટ કરવામાં આવે છે પ્રેઝન્ટ, અને સ્થિર ભાવ મતલબ જેમાં રેફરન્સ યર લેવામાં આવે છે જેમ કે 2011-12, બરાબર છે. તો 2020-21માં ચાલુ ભાવે પ્રાથમિક ક્ષેત્રનોમાં જીવીએનો હિસ્સો 19.8% અને દ્વિતીય ક્ષેત્રમાં જીવીએમાં તેમનો હિસ્સો 42.9% અને તૃતીય ક્ષેત્ર એટલે કે સર્વિસ ક્ષેત્ર રાઈટ સર્વિસ સેક્ટર એનો હિસ્સો જીવીએમમાં મિત્રો 37.3% રહ્યો છે. ભારત દેશ માટે આ આંકડો જે છે એ ચેન્જ છે. એમાં તૃતીય ક્ષેત્રનું કન્ટ્રીબ્યુશન જીવીએમાં વધારે છે અને દ્વિતીય ક્ષેત્રનું કન્ટ્રીબ્યુશન જીવીએમાં ઓછું છે. પ્રાથમિક ક્ષેત્રનું તો હંમેશા ઓછું હોય સમજી શકાય, બરાબર છે. તો વિદ્યાર્થીને આ વસ્તુ પણ ધ્યાનમાં હોવી જોઈએ કારણ કે આને લઈને ભૂલ થવાની શક્યતા છે એ જનરલી વધતી હોય છે. ત્યાર પછી મિત્રો માથાદીઠ આવકની વાત કરીએ રાઈટ. તો માથાદીઠ આવક વાર્ષિક સ્થિર ભાવે અને ચાલુ ભાવે અહીંયા તમને આંકડાઓ આપીને જણાવવામાં આવેલ છે. જેમ કે 2019-20માં માથાદીઠ આવક ગુજરાત રાજ્યની
સ્થિર ભાવે, સ્થિર ભાવે એટલે આપણે રેફરન્સ લેવાનો છે 2011-12 વર્ષને, 164,310 હતી, જે 2020-21માં વધીને, સોરી ઘટીને 160,028 રૂપિયા જેટલી થઈ છે. સો ઘટાડો જે છે એ 2.-2.6 જેટલો છે, રાઈટ? આ ઘટાડો શા માટે છે? એના માટે તમે ઘણા બધા કારણોમાંથી COVID-19 છે એ મેજર કારણ આપણે ગણી શકાય અને કહી શકાય. અને ચાલુ ભાવની વાત કરીએ મિત્રો, તો 2019-20માં માતાદીઠ આવક ગુજરાત રાજ્યમાં 213,936 હતી, અને 2020-21માં એ 214,809 જેટલી થઈ છે. એટલે કે આમાં વધારો થયો છે. ચાલુ ભાવે માતાદીઠ આવકમાં વધારો થયો છે, અને સ્થિર ભાવે માતાદીઠ આવકમાં 2020-21ના વર્ષની કમ્પેરિઝનમાં 2019-20માં ઘટ્યો છે. બરાબર છે, વધારાની અંદર 0.4% વધારો થયો છે. હાલાકી એમ વધારો ઓછો કહેવાય, પરંતુ આ વધારો છે, રાઈટ? એ મિત્રો રહ્યો છે. ઓકે, સો આ ઇન્ફોર્મેશન પણ મિત્રો તમારા માટે ઘણી બધી કામની થઈ ગઈ. ત્યાર પછી મિત્રો કૃષિની વાત કરીએ, રાઈટ? કૃષિમાં વર્ષ 2021ની એસ્પેશિયલી વાત કરીએ તો સરેરાશ વરસાદ 812 mm જેટલો રહ્યો છે, રાઈટ? અને 2020માં એ હતો 1137 mm, દેટ ઇઝ MM. બરાબર છે. હવે ગુજરાત જે છે એ મિત્રો કપાસ, મગફળી, ફળો, શાકભાજી, ગરમ મસાલો, રાઈટ? આ બધા પાકો એવા છે કે જેનું અપકમિંગ ટાઈમમાં અને તાજેતરમાં પણ એમનું ઉત્પાદન કરવાનો ટ્રેન્ડ ખેડૂતોમાં પણ મિત્રો ઘણો બધો વધારે જોવા મળ્યો છે, રાઈટ? અને વરસાદની વાત કરીએ તો મિત્રો વરસાદ જે છે ગુજરાતમાં ખૂબ અનિશ્ચિત છે. બરાબર છે, તમે જોઈ શકો કે વર્ષાઋતુ 2021 દરમિયાન રાજ્યમાં સરેરાશ વરસાદ 98.40% જેટલો રહ્યો છે. મતલબ કે જેટલો પડવો જોઈએ, બરાબર છે, સરેરાશ, રાઈટ? એટલો એક્ઝેક્ટ તો નથી પડ્યો, પરંતુ 2% જેટલો ઓછો રહ્યો છે. બરાબર છે. ત્યાર પછી મિત્રો, અને ખેતી મિત્રો ગુજરાતનો પણ મોટાભાગનો વિસ્તાર એવો છે કે જે વરસાદ ઉપર આધારિત રહે છે ખેતી માટે, રાઈટ? તો જ્યારે વરસાદ અનિશ્ચિત હોય તો એનો મતલબ એવો થયો કે એની અસર ડાયરેક્ટ ખેતી ઉપર થશે, અને ખેતી ઉપર જે અસર થાય, રાઈટ, એ મિત્રો એની અસર મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઉપર થાય અને એની સર્વિસ ક્ષેત્ર ઉપર થાય. એટલે એક બાબતની અસર મિત્રો તરત જ બીજી બાબત ઉપર થતી હોય છે. બરાબર છે. ત્યાર પછી મિત્રો ખેડૂતના લાભાર્થે 2021-22 વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા 7 પગલાં ખેડૂત કલ્યાણના, રાઈટ, આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ દ્વારા ખેડૂતોને વધુ ને વધુ આત્મનિર્ભર બનાવવાનો નિર્ધાર મિત્રો કરવામાં આવેલો છે. હવે આ યોજનાઓના નામ મિત્રો યાદ રાખવા જરૂરી છે, અથવા આ યોજનાઓના નામ પ્રિલિમ્સમાં પણ પૂછાઈ શકે, અને મેન્સની અંદર પણ જો તમારે લખવાનું થાય તો તમે અહીંયાથી ડાયરેક્ટ ઇન્ફોર્મેશન લઈ શકો. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, બીજી છે કિસાન પરિવહન યોજના, બરાબર છે, કે જેમાં ટ્રાન્સપોર્ટ રિલેટેડ બાબતોને પ્રોત્સાહન આપવામાં આવે છે, સપોર્ટ કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મિત્રો ગાયના નિભાવ ખર્ચમાં સહાય આપવામાં, બરાબર છે, ગાયનું જે ગોબર હોય છે, રાઈટ, એ મિત્રો બેસ્ટ ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે પ્રાકૃતિક ખેતી કરવા માટે. આ સિવાય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા માટે કીટ આપવામાં આવે છે. ફળ શાકભાજીના છૂટક વિક્રેતાઓ જે છે, રાઈટ, એને વિનામૂલ્ય મિત્રો છત્રીઓ આપવામાં આવે છે. ત્યાર પછી સીમાંત ખેડૂતો જે છે, રાઈટ, અને ખેત મજૂરો, રાઈટ, તેમને પરંપરાગતની બદલે સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ આપવાની યોજના 7 પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત છે. અને લાસ્ટ જે છે એ છે તારની વાડની યોજના. બરાબર છે, કે ખેતર ફરતે તારની વાડ બનાવવામાં આવે છે, જેથી કરીને જે પ્રાણીઓથી, જંગલી પ્રાણીઓ છે, રાઈટ, એનાથી નુકસાન થતું બચી શકે, પાકને બચાવી શકે. બરાબર છે. સો 7 પગલાં ખેડૂત કલ્યાણના આ જે બાબતો છે યોજનાઓ સાથે સાથે, રાઈટ, એ યોજનાઓ તમારે યાદ રાખવાની છે, એક્ઝામની અંદર પૂછાઈ શકે છે.
ત્યાર પછી મિત્રો સૌથી ફેમસ યોજના છે ને એ તમે જાણો છો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. બરાબર છે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે મિત્રો, ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેડૂત કુટુંબોને સહાયરૂપ થવા માટે ભારત સરકાર તરફથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2019થી મિત્રો જાહેર કરવામાં આવી છે. બરાબર છે, હવે આ યોજનાની ખાસિયત એ છે મિત્રો કે આ યોજના ભારત સરકારની 100% ભંડોળ સાથેની કેન્દ્ર પુરસ્કૃત યોજના છે. ઘણીવાર શું હોય છે કે યોજના હોય પરંતુ એમાં કેન્દ્ર સરકારનો 160% અને રાજ્ય સરકારનો 40% એ રીતે ડિસ્ટ્રીબ્યુશન હોય છે, પરંતુ આ અંતર્ગત એવું નથી. અહીંયા 100% હિસ્સો જે છે એ ભારત સરકારનો છે. ત્યાર પછી મિત્રો પ્રધાન કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂપિયા 6,000 સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી 3 સમાન હપ્તામાં 4 માસના અંતરે ચૂકવવામાં આવે છે. બરાબર છે, અને આ યોજના મિત્રો ઘણી બધી સક્સેસફુલ રહી છે અને આ યોજના અંતર્ગત મિત્રો 10 કરોડ ઉપરાંત ખેડૂત કુટુંબોને લાભ જે છે રાઈટ 6,000 રૂપિયાનો પહોંચાડવામાં આવ્યો છે અને 10 કરતાં વધારે હપ્તાઓ થઈ ચૂક્યા છે. બરાબર છે, વેલ ફ્રેન્ડ્સ, તો આ બધી બાબતો હતી આજના લેક્ચરની કે જે અંતર્ગત આપણે ઘણી બધી અગત્યની માહિતી મેળવી સામાજિક આર્થિક સર્વેક્ષણ ગુજરાત રાજ્ય 2021-22. ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન યાદ રાખવાની છે અને સાથે સાથે મિત્રો અમુક કન્સેપ્ચ્યુઅલ બાબતો છે એ પણ તમારે એના ઉપર પણ ધ્યાન આપવાનું રહેશે, કારણ કે એક્ઝામની અંદર એમાંથી પણ પ્રિલિમ્સમાં ખાસ કરીને ક્વેશ્ચનો પૂછાતા હોય છે, એટલે એ તમારે વ્યવસ્થિત સમજવાનું રહેશે. હવે મિત્રો અમુક બાબતો જે ગુજરાત રાજ્ય આર્થિક સર્વેક્ષણની બાકી રહી છે, બરાબર છે, એમને આપણે આવનારા લેક્ચરની અંદર પૂર્ણ કરીશું. થેન્ક યુ વેરી મચ.